પગાર વધારાની માંગને લઈને હડતાલ પર ઉતર્યા છેલ્લા 10 દિવસથી હડતાલ પર ઉતર્યા કર્મચારીઓની માંગ પૂરી ન થતા સુરતના તમામ જિલ્લાના કર્મચારીઓએ જિલ્લા પંચાયત કચેરી ખાતે આવે વિરોધ કર્યો હતો. સુરત જિલ્લા પંચાયત કચેરી ખાતે આજે ફરી એકવાર જિલ્લા પંચાયત અંતર્ગત કર્યા હતા કર્મચારી વિરોધ કરવા એકત્ર થયા હતા. સુરત જિલ્લા પંચાયત અંતર્ગત કર્યા કરતા જુદા જુદા ક્ષેત્રના મેડિકલ ક્ષેત્રના કેન્ડર છેલ્લા 10 દિવસથી પગાર વધારાની માંગને લઈને હડતાલ પર ઉતર્યા છે. નેશનલ હેલ્થ મિશન કરાર આધારિત તમામ કર્મચારીઓ અચોક્સ મુદ્દતની હડતાલ પર ઉતર્યા છે. કર્મચારીઓ આગવા 13 તારીખથી હડતાલ પર ઉતર્યા છે અને હજુ પણ તેમની માંગ પૂર્ણ ન થતાં હડતાલ ચાલુ રાખી છે. ત્યારે આજે ફરી સુરતના જુદા જુદા જિલ્લાના કર્મચારી જિલ્લા પંચાયત ખાતે એકત્ર થયા હતા અને તેમને જાહેર કરાયેલ 7મા પગારમાં 5મા સમાવાની માંગ પૂરી કરવામાં આવી છે. જ્યાં સુધી તમામ કર્મચારીઓની પગાર વધારવાની માંગ પૂરી ન થાય ત્યાં સુધી તેઓ પોતાના હડતાલ શરૂ જ રાખશે તેવી અપેક્ષા કરવામાં આવી છે. કામકાજથી અળગા રહી વિરોધ નોંધાવશે તેવી હાજરાત કરી હતી. જ્યાં સુધી અમને પગાર વધારાનો પરિપત્ર સુધારા સહિત અમારી તમામે તમામ કેડરને સંતોષાત્મક ના જણાય ત્યાં સુધી અમે સ્ટ્રાઇક ઉપર એટલે કે હડતાલ પર રહેવાના છીએ. ડોક્ટર પ્રજ્ઞા પટેલ સાથે અરવિંદ રાઠોડ, NS ગુજરાત ન્યૂઝ, સુરત.